સૌથી પહેલા તલ લઈએ છીએ આપણે, એને શેકવાના છે. તલને શેકવાના એટલા માટે છે કે એનાથી ક્રિસ્પી તલ સાંકડી બનશે અને પ્લસ જે તલ છે એકદમ જ ફૂલી જશે અને લાંબો સમય સુધી સારી રહેશે તલ સાંકડી. અચ્છા, ઓકે, એટલે શેકવું જરૂરી છે. યસ, અને એકદમ જ આકરા નથી શેકવાના, એને મીડિયમ જ શેકવાના છે જેથી કરીને ભેજ પણ ઉડી જાય અને શેકાય પણ સરસ જાય. ઓકે, રાઈટ. તું જોઈ શકે છે કે તલ ફૂટવા લાગ્યા છે, ગેસ ઓફ કરી દઈએ. અચ્છા, બસ આટલા જ શેકવાના. યસ, ઓકે. એક પ્લેટ માં કાઢી લઈએ. હા, હવે આને ઠંડા કરવાના છે. હા, હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. ખાંડની ચાસણી બનાવવાની છે એ બનાવી લઈએ. અચ્છા, એક કપ તલ લીધા હતા, એક કપ ખાંડ લેવાનું છે. હા, એટલે બંનેનું માપ સરખું લેવાનું. હા, આમાં તમે વેરિએશન કરશો તો પણ ચાલશે, કેમ કે આપણી મેથડ છે અલગ છે, તને આગળ ખબર પડશે. ઓકે, એટલે તમારા ઘરે પણ આ જ રીતે બને છે? જો બીજી રીતે બનતી હોય તો પછી અમને કહો કઈ રીતે બને છે. હવે આનું કેરેમલ રેડી કરવાનું છે. પાણી નથી નાખવાનું. પાણી નથી નાખવાનું? પાણી નથી નાખવાનું. અચ્છા, એટલે ખાંડને એમ જ ઓગળવા દેવાની. યસ, ઓકે. જોઈ શકે છે? યસ યસ, સ્ટાર્ટિંગ થઈ ગયું છે બનવાનું. ઓકે, અને બહુ હલાય હલાય નથી કરવાનું. બરાબર છે. હવે આ સ્ટેજ પર હલાવીને ગેસ ઓફ કરી દઈએ છે. જો આ ચાસણી રેડી છે, એટલે કે કેરેમલ રેડી છે. યસ, હવે આગળની પ્રોસેસ કરીએ આપણે. રાઈટ, સિલિકોન મેટ લીધી છે. તમે પાર્ચમેન્ટ પેપર પણ લઈ શકો છો, પ્લસ સિલ્વર ફોઇલ આવે છે એ પણ લઈ શકો છો, પ્લેટફોર્મ છે એ પણ કરી શકો છો. અચ્છા, ઓકે. જો હવે કેવું કરવાનું છે, યસ, કે આ કેરેમલ છે જે એ થોડું થોડું લઈ લેશું આપણે. અચ્છા, ઓકે. હવે જો આમાં માપની જરૂર છે જરાય નહીં. હવે ઉપર તલ પાથરી દેવાના. ઓ, અચ્છા. યસ, અચ્છા, એટલે કશું ધ્યાન રાખવાનું? કશું જ નહીં. હવે પિસ્તાની કતરણ છે એ લઉં છું. ઓકે, આ બધી વસ્તુ છે થોડી સ્પીડ માં કરવાની છે. યસ, થોડું ફટાફટ કરવું પડશે. હવે બદામની કતરણ લઉં છું. હવે આને આ રીતે પેક કરી દેશું. અચ્છા, અને વેલણથી કામ કરવાનું છે હવે. જો નીકળી પણ ગઈ, જોયું? યસ, એક મિનિટમાં તલ સાંકડી તૈયાર. યસ, તમે પણ જો, જોયું ને, એક મિનિટમાં રેડી થઈ ગઈ ને. હવે જલ્દી જલ્દી બીજી પણ બનાવી લઈએ, બાકી આ કેરેમલ છે ને એ ઠીક થઈ જશે. ચાલ, પ્લેટ આપી દે મને. ચોક્કસ. અને આપણે જે સિલિકોન મેટ નો યુઝ કર્યો છે ને, એનો એક ફાયદો એ છે કે આમાં ચોટશે નહીં, તરત જ ઉખડી જશે અને ઘી નો પણ યુઝ નહીં કરવો પડે. બરાબર. જો આ સ્ટેજ પર તમને એવું લાગે કે આ જામી ગયું છે કેરેમલ, તો થોડું ગરમ કરી લેવાનું અને મિક્સ કરી દેવાનું, જેથી કરીને આપણે પેલા કર્યું એવું બની જશે. બરાબર છે. હવે આ રીતે ફોલ્ડ કરીને વણી લઈએ. યસ, તો રેડી છે તલ સાંકડી. જલ્દી જલ્દી સર્વ કરી દઈએ. અને આ રીતની તલ સાંકડી તો તમને માર્કેટમાં ક્યાંય નહીં મળે. યસ, સાચી વાત છે, અને એકદમ આરપાર જોઈ શકાય એવી છે પતલી. યસ, તો રેડી છે એકદમ જ અલગ સ્ટાઇલથી બનેલી તલ સાંકડી.